नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, सुप्रभात। परीक्षा ना दिवसों चंद नजीक आता रहे से तब तब विद्यार्थियों का तोल मेहनत करता हो विद्यार्थियों जीवन का एक मार्ग प्राय असंख्य जो कि सकार के निर्णयों के लिए आता हो तैयारी को अपने परीक्षा ने कर लिए थी हिमा धोरण बार विषय गुजराती के अंदर अपना प्रश्न पत्र ए एनो विभाग बी अगर ना लेक्चर ने अंदर आपने विभाग ए जोड़े तो हवे विभाग बी जोड़ तो એની અંદર સૌથી પહેલા તમારે ગલા અસાઇનમેન્ટની અંદર તમે ટિક કરતા હોય ટિક કરતા લેજો, લખતા હોય તો લખતા લેજો। આપણે વિભાગ બી જે ગદ્ય આધારિત જે શકાય પ્રશ્ન છે એમાં સૌથી પહેલા પ્રશ્ન જે છે કે માર્ગિયા પ્રમાણે ઉત્તર આપો। એમાં 16મા પ્રશ્ન છે, ક્રમ લખો। 16મા પ્રશ્નની અંદર વિનોબા જીને ગાંધીજીના પ્રથમ દર્શને સંઘ સેનો પાઠ મળ્યો। તેની અંદર ઓપ્શન આપણી પાસે ચાર છે, એ ઓપ્શનમાં શ્રમનું, બી ઓપ્શનમાં ભક્તિનું, સી ઓપ્શનમાં પ્રામાણિકતા અને ડી ઓપ્શનમાં સત્ય। તો આપણે જવાબ લખશું શું આવશે તો કે એ ઓપ્શન શ્રમ। ત્યાર પછી 17મો પ્રશ્ન છે, 17મા પ્રશ્નની અંદર પ્રભાશંકર ક્યો ચુકાદો ભાવનગર ભાવનગરની પરમેમાં લાગુ। તો આપણે એની અંદર ઓપ્શન છે, એ ઓપ્શનમાં બંદરી કરારનો ભંગ, બી ઓપ્શન ગોલમેજી પરિષદનો, સી ઓપ્શન કશ્મીરની નોકરીનો, ડી ઓપ્શન ફોન કરવા આવેલા મારા। હવે એની અંદર એ ઓપ્શન આવશે તો આપણે જવાબ તક સમજવું એ તો કે બંદરી કરાર ભંગ। હવે એના પછી ત્રીજો પ્રશ્ન છે 18મો પ્રશ્ન ની અંદર વકીલ અને બેંક માલિક વચ્ચે સી શરત થઈ। આપણી પાસે ત્રણ ચાર ઓપ્શન છે, એમાં એ ઓપ્શનમાં દેહાંત દર્દની, બી ઓપ્શન 20 લાખની, સી ઓપ્શન જન્મ ટીપની, ડી ઓપ્શન 10 વર્ષની। તો વકીલ અને બેંક માલિક વચ્ચે છે તો કે ભાઈ 20 લાખની। તો આપણે જવાબ લખશું બી ઓપ્શન 20 લાખની।
तर त्रण त्रणय जवाब सही आपलेला केला तो विद्यार्थी मित्रो तुम्हे आला पिलो अथवा नोंद करी બીજો પ્રશ્ન છે માટ્યા પ્રમાણે ઉત્તર આપો પહેલા વિકલ્પ હતા એમાં પ્રશ્ન હતા 19 19 નો પ્રશ્ન માં 100 તો કે 70 કરા क्या पुस्तक मां के लेवा आवे कपड़ा का सो जवाब के अंदर ओके सत्या दहस्रम गद्य अहिंसा अहिंसा ने खोज मात्र अहिंसा ने खोज पुस्तक मात्र લેવામાં આવે છે આપણે મુખ્ય જે આ શબ્દ જે છે એ સત્તાની નીચે અંડરલાઈન આ રીતના કરી શકાય બીજો પ્રશ્ન છે વિષ્ણુ બ્રહ્મા વિષ્ણુ પ્રશ્નની અંદર ઉચ્ચેય मानदारा गद्य साहित्य स्वरूप जन हमें इन अंदर अपने साहित्य स्वरूप के अंदर हास्य निबंध तरीके ने ओळखे छे तो जवाब आपणे लखशो उच्चेनो मानदाराओ गद्य नु हास्य निबंध ત્રીજો પ્રશ્ન છે 21મો 21મો પ્રશ્નની અંદર તો કે સૌજન્ય સે પ્રભાસન પર ગદ્યના લેખક નું નામ જણાવો તો આપણે જવાબ લખશું જવાબ છે સૌજન્ય છે પ્રભાશંકર
ગદ્યના લેખક મુકુંદરાય પરાશર્ય છે. આ રીતના આપણે એનો જવાબ લખી શકાય છે. લખ્યું વિદ્યાર્થી મિત્રો, ત્રણ પ્રશ્નો આ છે સાહિત્યના. તો હવે એના પછીના પ્રશ્નો જે છે એક વાક્યના પ્રશ્ન આવશે, એમાં એક વાક્યના પ્રશ્ન એમાં પ્રશ્ન ક્રમ 22 એમાં ભોજારી ઇનામમાં ફી માંગણી કરી. જવાબ કરશો, પાઠના આધાર પર સમજું, ભોજારી ઇનામમાં એક જોડી માંગણી કરી હતી. હવે ભોજાઈ ઇનામમાં શી માંગણી કરી હતી? તો કે ભોજાઈ ઇનામમાં લુગડાની એક એક જોડીની માંગણી કરી હતી. અથવા તમે ભોજાઈ ઇનામમાં કપડાની એક એક જોડીની માંગણી કરી હતી. અથવા ભોજાઈ ઇનામમાં વસ્ત્રની એક જોડીની માંગણી કરી હતી. આવો જવાબ આપણે દર્શાવીશું. એના પછી પ્રશ્ન 23 મો છે. 23માં પ્રશ્નની અંદર વિનોબાઈ ક્યાં વ્રતોનું બરાબર પાલન કર્યું હતું? જવાબની અંદર વિનોબાઈ સત્ય અહિંસા અને બ્રહ્મચર્ય સત્ય અહિંસા અને બ્રહ્મચર્ય વ્રતોનું પાલન કર્યું. વિદ્યાર્થી મિત્રો, મુખ્ય મુદ્દાઓ હોય એના નીચે આપણે લાઈનો કરી શકાય, એટલે જેથી કરીને પરીક્ષકની નજરમાં
ચોક્કસ પણે એ શબ્દ આવી જાય છે તો બીજો પ્રશ્ન આપણે આજના જોયો એના પછીનો 24મો પ્રશ્ન છે મિત્રો તો જવાબ સોરી પ્રશ્ન છે લેખિકાએ સેસ નદીને કોની સાથે સરખાવી છે લેખિકાએ આપણે જવાબ આપ્યો લેખિકાએ સેસ નદીને ઉગાડ્યું માથું અને ઉડતી ઓઢણી ઓઢણી પહેલેથી તોફાની તોફાની કન્યારા સાથે સરખાવી લેખિકાએ શેષ નદીનું ભાગનું માથું અને ઊંધી ઓઢણી પહેલે તોફાની કન્યાકાર સાથે સરખાવી છે એના પછીનો પ્રશ્ન 25મો પ્રશ્ન છે 25મા પ્રશ્નની અંદર શ્રી પ્રભાસ શંકર પરિષદ વિશે શું સમજતા હતા હવે જવાબ લખો ચાર ની અંદર શ્રી પ્રભાશંકર ગોળમેજી પરિષદ વિશે સમજતા હતા કે ગોળમેજી પરિષદ પરિષદ નિષ્ફળ જવાની છે પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની છે હવે આ પ્રશ્નો ત્યારે આપણે પૂરા કરીએ છીએ એમાં છેલ્લો પ્રશ્ન શ્રી પ્રભાશંકર ગોળમેજી પરિષદ વિશે શું સમજતા હતા તો કે શ્રી પ્રભાશંકર ગોળમેજી પરિષદ વિશે સમજતા હતા કે ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની છે આ રીતના આપણે જવાબ લખી શકાય વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રશ્નો લખી લો Thank you.
તો વિદ્યાર્થી મિત્રો આ વિભાગના માધ્યમ પ્રમાણે આપણે 10-10 ગુણનો જે કામ કરીએ છીએ એ પ્રશ્નો વ્યવસ્થિત કરીને વાંચજો અને પાટા કરો નોંધ કરતા હોય